ગ્લોબલ સમાચારમાં વાત કરીએ તો અત્યારે મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ શરૂ કરાયેલા બ્રિજનો રોડ તૂટી પડ્યો છે. ગુરુકુલ અને વરાડિયાને જોડતો નવો બ્રિજ છે તે તૂટ્યો છે. બ્રિજની એક સાઈડનો રોડ વચ્ચેથી તૂટી ગયો છે. બ્રિજ બનાવનારની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. અત્યારે બ્રિજ બન્યાને થોડા દિવસોમાં જ બ્રિજનો રોડ તૂટી પડ્યો છે. વરસાદ પડતા જ બ્રિજનો રોડ તૂટી ગયો છે. તો રોડ તૂટી જતા વાહન ચાલકોમાં ભય જોવા મળી રહ્યો છે. અત્યારે સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ શરૂ કરાયેલા બ્રિજનો રોડ તૂટી પડ્યો છે. ચોમાસાની શરૂઆતની અંદર જ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ આ બ્રિજ બન્યો હતો જેનો રોડ તૂટી પડ્યો છે. ગુરુકુલ અને વરિયાળને જોડતો નવો બ્રિજ હતો તેનો રોડ તૂટ્યો છે. બ્રિજની એક સાઈડનો રોડ વચ્ચેથી તૂટી પડ્યો છે જેને કારણોસર વાહન ચાલકોની અંદર ભય જોવા મળી રહ્યો છે. તો બ્રિજ બનાવનારની ગંભીર બેદરકારી અત્યારે સામે આવી રહી છે. સુરતથી અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચોમાસાને લઈને ચોમાસાની હજુ શરૂઆત જ છે ત્યારે જ તાજેતરમાં શરૂ કરાયેલા બ્રિજનો રોડ તૂટી પડ્યો છે. સુરતની આ ઘટના છે. ગુરુકુલ વરિયાવને જોડતો હતો આ નવો બ્રિજ જેનો રોડ તૂટ્યો છે. સુરતથી આપ અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે રોડ ઉપર જે તિરાડો પડી રહી છે તે નવો જ બનાવેલો બ્રિજ છે જેની રોડ ઉપર તિરાડો દેખાઈ રહી છે અત્યારે. એટલે વાહન ચાલકોની અંદર ભય ફેલાયો છે. પહેલા જ વરસાદની અંદર આ સ્થિતિ થઈ છે ત્યારે તંત્ર સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો બ્રિજ બનાવનારની ગંભીર બેદરકારી પણ આમાં સામે આવી રહી છે. અત્યારે ગુરુકુલ અને વરિયાવને જોડતો છે આ બ્રિજ જેની ઉપર અત્યારે તિરાડો દેખાઈ રહી છે. સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચોમાસાની અસર દેખાઈ રહી છે. ચોમાસું શરૂ થતાની સાથે જે નવો બ્રિજ બન્યો હતો તેના રોડ ઉપર તિરાડો દેખવામાં આવી રહી છે. ગુરુકુલ અને વરિયાવને જોડતો હતો આ બ્રિજ. તો આની સામે બ્રિજ બનાવનારની ગંભીર બેદરકારી પણ સામે આવી રહી છે. વરસાદ પડતા જ આ બ્રિજનો જે રોડ છે તેની ઉપર તિરાડો પડી છે અને આવું થતા વાહન ચાલકોની અંદર ભયનો માહોલ સર્જાયો છે. વાહન ચાલકો બ્રિજ ઉપરથી પસાર થતા હવે ડરે છે કારણ કે વધુ પણ અકસ્માતની આશંકા સેવાઈ રહી છે. સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચોમાસાની શરૂઆત થતા જ જે નવો બનેલો બ્રિજ હતો એટલે કે હમણાં જ આ બ્રિજ બન્યો હતો જેની રોડ ઉપર તિરાડ જોવા મળી રહી છે એટલે કે રોડ ઉપરની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે. ત્યારે આ રોડ જે છે તે ગુરુકુલ અને વરિયાવને જોડતો બ્રિજ છે અને આ બ્રિજની એક સાઈડનો રોડ વચ્ચેથી તૂટ્યો છે એટલે કે વચ્ચેની સાઈડ પર તિરાડો જોવા મળી રહી છે. ત્યારે બ્રિજ બનાવનારની ગંભીર બેદરકારી પણ સામે આવી રહી છે. તો તંત્ર સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકોમાં ભયની લાગણી જોવા મળી રહી છે કારણ કે વાહન પસાર કરતા પણ અત્યારે લોકો ડરી રહ્યા છે કારણ કે અકસ્માતની આશંકા છે. અકસ્માત બની શકે છે વરસાદના કારણોસર. આ તંત્રની પોલ છતી થઈ છે. ગુરુકુલ અને વરિયાવને જોડતો આ જે નવો રોડ છે તેના દ્રશ્યો આપ અત્યારે જોઈ શકો છો જેની વચ્ચોવચ્ચ તિરાડ પડી હોય તેવું નજરે પડી રહ્યું છે. એટલે કે રોડ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે વાહન ચાલકોને પોતાના વાહનો લઈને પસાર થતી વખતે પણ ડર લાગી રહ્યો છે કારણ કે વાહનો પસાર કરતી વખતે અકસ્માતની આશંકા જ હોય બની શકે તેવી વાત છે. અકસ્માત સર્જાઈ શકે છે. ગુરુકુલ અને વરિયાવને જોડતો આ બ્રિજ છે અને સુરતના આ દ્રશ્યો છે. વધુ વિગત સાથે આપણી સાથે જોડાઈ ગયા છે અમિત રૂપાપરા. જી અમિત, ગુરુકુલ અને વરિયાવને જોડતો જે નવો બ્રિજ છે તેની પર તિરાડો દેખાઈ રહી છે, શું છે સમગ્ર મામલો?
હજી ચોક્કસથી વાત કરવામાં આવે. સુરતના વેડ વરિયાવ આ ઓવરબ્રિજ છે તેના છેવાડે રસ્તા પર મોટી મોટી તિરાડો પડી ગઈ છે. બ્રિજનો એક ભાગ છે જે ઉત્તર નીચેની તરફ જે આવતો હોય છે તે ભાગ ઉતરણનો જે ભાગ હોય છે તે ધસી ગયો છે, એટલે કે નીચે બેસી ગયો છે. આજે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ જે મોટી મોટી તિરાડો છે તે રસ્તા પર અહીંયા જે બ્રિજ પર પડી ગઈ છે. વેડ વરિયાવ આ બ્રિજ છે જેનું 2 મહિના પહેલા જે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને લોકાર્પણના 2 મહિનામાં જ પહેલા જ ચોમાસાના વરસાદમાં આ બ્રિજની હાલત છે તે કફોડી દેખાઈ રહી છે. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું પચપણે લાગી રહ્યું છે. કારણ કે કેમેરામેનને કહીશ કે વધુ દ્રશ્યો બતાવે કે આ જે બ્રિજની રેલિંગની સાઈડ છે જે એક ભાગ છે તે તો સાવ બેસી ગયું છે, જમીનની નીચે ધસી ગયો છે. એટલે પચપણે કહી શકાય કે પહેલો જ વરસાદ છે અને પહેલા જ વરસાદમાં આજે ડામરના પોપડા પણ અહીં ઉખડી રહ્યા છે અને આ બ્રિજનો ભાગ છે તે બેસી ગયો છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ બ્રિજ બનાવવામાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોઈ શકે છે. કારણ કે રાજ્યમાં જે રીતે એક પછી એક બ્રિજ દુર્ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક આ બ્રિજ દુર્ઘટના સામે આવી છે. અને સ્પષ્ટપણે કહી શકાય કે આજે બ્રિજ દુર્ઘટનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ જે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે આજે વેડ વરિયાવનો આ બ્રિજ છે તે દ્રશ્ય જોઈ શકો છો કઈ રીતે ધસી ગયો. હજુ તો ચોમાસાનો પહેલો જ વરસાદ છે, સુરતમાં સરખો વરસાદ પણ નથી પડ્યો અને તેવામાં આ બ્રિજ છે તે ધસી ગયો છે. વિપક્ષ નેતા આપણી સાથે જોડાયેલા છે. ધર્મેશભાઈ, વેડ વરિયાવ બ્રિજ 2 મહિના પહેલા બન્યો તો 100 કરોડ કરતા વધારે ખર્ચે આ બ્રિજ હતો, ધસી ગયો છે, શું કહેશો? આ બ્રિજ ગત મહિનાના 15મી તારીખે લોકાર્પણ થયું હતું. મુખ્યમંત્રીશ્રીના વર્ચ્યુઅલ હાજરીમાં આ લોકાર્પણ થયું હતું. 118 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બન્યો છે અને આ બ્રિજ બનાવવા માટે પીએમસી અને ટીપીઆઈ બે વ્યક્તિને 1-1% ફી આપવામાં આવે છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, એનું કામ એ હોય છે કે આ પ્રોજેક્ટ ઉપર દેખરેખ રાખે, આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરે, ઇન્સ્પેક્શન કરે, બ્રિજમાં ક્યાંય ખામી ન રહી જોવાની જવાબદારી આ બે વ્યક્તિની હોય છે. અને બે વ્યક્તિ પ્રાઇવેટ છે. આ બે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોવા માત્ર એમને કામ સોંપવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા પાસે 1.5 લાખ, 2 લાખ, 2.25 લાખ રૂપિયા મેળવે એવા એન્જિનિયરો છે, સક્ષમ એન્જિનિયરો છે, સારા એન્જિનિયરો છે. એમના ઉપર ભારતીય જનતા પાર્ટીને ભરોસો નથી, પણ પોતાના મળતિયાઓને પૈસા આપવા માટે એમના ઉપર ભરોસો રાખીને એમને કામ આપે છે. એટલે સુરતની જનતાના પરસેવાની કમાણીનો આ રીતે દુરુપયોગ થાય છે. આ સુરતની જનતાએ બરાબર સમજવાની જરૂર છે અને ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે. ગુજરાત ઉપર, સુરત ઉપર કોઈની નજર લાગી ગઈ એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે. સુરત ઉપર, ગુજરાત ઉપર સત્તામાં કોઈક ને કોઈક પનોતી આવીને બેસી ગઈ હોય એના કારણે આવી ઘટનાઓ આ સુરતની સામે, ગુજરાતની સામે આવી રહી છે. ધર્મેશભાઈ, સુરતને બ્રિજ સિટી કહેવાય છે. તાજેતરમાં જ એક બ્રિજના હેલ્થ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, હેલ્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટે. નવો જ બ્રિજ છે અને હેલ્થ સર્ટિફિકેટની પણ જરૂર નથી અને આ જ રીતે બેસી ગયો છે, શું માનો છો, ભ્રષ્ટાચાર થયો છે કે નહીં? આ તો પોતે પોતાના પગ પૂજે એના જેવી વાત છે. પોતે જ પોતાના વ્યક્તિને સર્ટિફિકેટ આપીને વાહ વાહી મેળવવા માટેની વાત છે. વાહ વાહી મેળવવા માટે દુનિયાની અંદર જો કોઈ પ્રખ્યાત હોય તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી છે. હમણાં જ એક મિત્ર અહીંયા ભાઈએ એમ કીધું કે જે નેતાઓ લોકાર્પણ કરવા માટે આવ્યા હતા એમાંથી એક કઈ આજે દેખાતા નથી. આજે ક્યાંથી દેખાય? એમનું પાપ અહીંયા છતું થયું છે. આપણી એક કહેવત છે જૂની કે પાપ છાપરે ચડીને પોકારે, આ પાપ બ્રિજ ઉપર ચડીને પોકારે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના આ કરતૂતોને સુરતની જનતાએ, ગુજરાતની જનતાએ બરાબર સમજવાની જરૂર છે કે તમારા પરસેવાની કમાણી કેવી રીતે પાણીમાં જાય છે. આને બરાબર સુરતની જનતા અને ગુજરાતની જનતા સમજે. ચોક્કસથી આજે વેડ વરિયાવનો જે આ બ્રિજ છે તેમાં પણ આજે જોઈ શકો છો મોટી મોટી તિરાડો આ પડી ગઈ છે. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના પણ આક્ષેપો થઈ રહ્યા છે. કારણ કે 2 મહિના જેટલો સમય જ આ બ્રિજના લોકાર્પણને થયો હોય અને આવડી મોટી તિરાડો જયારે આ બ્રિજ પર જોવા મળતી હોય, રસ્તા પર જોવા મળતી હોય, એક ભાગ રસ્તાનો બેસી જતો હોય ત્યારે મોટે ભ્રષ્ટાચારની પણ આશંકા વ્યક્ત કરી શકાય છે. કારણ કે રાજ્યમાં એક પછી એક બ્રિજ દુર્ઘટનાઓ સામે આવી રહી છે. હજી તો 1.5 ઇંચ વરસાદ પણ હજી નથી પડ્યો તેવા આ બ્રિજ છે તે ધસી ગયો છે. તેને લઈને આ જે બ્રિજ છે તેની કામગીરી પર પણ ક્યાંક ને ક્યાંક
सवाल उभा थई रह्या छे। लोकोमां पण एक रोषनो माहोल अहीं जोवा मळी रह्यो छे के कई रीते आजे सूरत महानगरपालिका द्वारा लोकोना पैसानो जे छे ते व्यय करवामां आवी रह्यो छे। 118 करोड़ रूपियाना खर्चे आ ब्रिज तैयार थयो हतो। मोटी संख्यामां लोको अहीं छे ते एकठा थया छे। लोको साथे वातचीत करवानो प्रयास करीशुं। કેટલા સમય પહેલા આ બ્રિજ બન્યો તો આજે આ રીતે તિરાડો દેખાય છે, શું કે? 2 મહિના થયા છે હજુ પુલને ઉદ્ઘાટનમાં। આ પુલ અત્યારે મુખ્યમંત્રીના ગેરહાજરીમાં ઉદ્ઘાટન થયું છે, બરાબર? મુખ્યમંત્રીની ગેરહાજરીમાં ઉદ્ઘાટન થયું છે અને આ પુલમાં ભ્રષ્ટાચાર એટલો બડો થયો છે એની કોઈ વાત નહીં। ને એમાં ગામ લોકો એટલા હેરાન થયા છે, હજુ રોડ અમારો એટલો સાંકડો છે, પહોળો કરવાની કોઈ જવાબદારી કોઈ કોઈ જોવા જ નથી આવ્યું। ઉદ્ઘાટન કરીને ગયા એ ગયા, કોઈ હજુ જોવા નહીં આવ્યું। આજે આ બ્રિજ છે તેનો ભાગ બેસી ગયો છે, કોઈ શાસન અધિકારી કે પછી કોઈ મનપાના અધિકારીઓ અહીં આવ્યા છે? અહીંયા કોઈ કઈ હાજર નથી અત્યારે। આ ગામ લોકોએ જોયું ને આ તમને કોઈને કોન્ટેક્ટ કરીને અમે અહીંયા ઘડી હાજર રહેતા માણસોને બધાને બોલાવ્યા કે ભાઈ અહીંયાથી અવર જવર બંધ કરો, નહીં તો આ કોઈ દુર્ઘટના નહીં સર્જાય એ માટે જાગૃત થયા ગામ લોકોને। આ છોકરાઓ બધા અમારા છે, એ લોકોએ કોઈને જાણ કરી બધાને બોલાવ્યા છે। વેડ રોડ થી વરિયાવ તરફ જે રસ્તો જાય છે તે રસ્તાનો ઉતરણનો ભાગ ધસી ગયો છે, એટલે કે નીચે બેસી ગયો છે। રસ્તા પર મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે। આજે વરિયાવ ગામના જે લોકો હતા તેમને સૌ પ્રથમ આ વાતની જાણ થઈ હતી અને તેમને તાત્કાલિક જ આ બાબતે જે તે સંબંધિત અધિકારીઓને પણ વાત કરી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ આ મામલે કરવા જે કામગીરી કરવામાં આવી નથી, માત્ર બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। મહત્વની વાત એ કહી શકાય કે એક પછી એક બ્રિજ ભ્રષ્ટાચાર કિસ્સાઓ સામે આવે છે, તેમાં સુરતનો આ બ્રિજ છે જે 118 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે અને તે બ્રિજનો છેવાડાનો ભાગ ચોમાસાના પહેલા જ વરસાદમાં જયારે આ પ્રકારે થતો હોય ત્યારે આ બ્રિજની કામગીરીને પણ લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ સુરત શહેરના તમામ બ્રિજનું હેલ્થ સર્ટિફિકેટ તૈયાર કરાય ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, ત્યારે નવા બ્રિજની આ જ પ્રકારની હાલત જોઈને હવે જોવાનું એ રહે છે કે જૂના જે બ્રિજો છે તેની હેલ્થ કેટલી હશે અને જે કંપની આજે હેલ્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે તે કયા પ્રકારની કામગીરી કરતી હશે, કારણ કે નવા જ બ્રિજો આ પ્રકારે જમીનમાં બેસી જતા હોય, છેવાડાના ભાગ બેસી જતા હોય પહેલા જ વરસાદમાં, તો અન્ય બ્રિજોની હાલત કેવી હશે? જી જી અમિત, સમગ્ર વિગત આપવા બદલ આભાર। સુરતના બ્રિજના આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે ભ્રષ્ટાચાર થયો છે તે સામે આવી રહ્યો છે। સુરતના બ્રિજનો એક ભાગ છે એટલે કે છેવાડાનો ભાગ છે તે રોડનો ભાગ ધસી પડ્યો છે, નીચે દબાઈ ગયેલો નજરે પડી રહ્યો છે, તો વચ્ચે પણ મોટી મોટી તિરાડો પડી છે જેથી કરીને વાહન ચાલકોની અંદર સાથે સાથે જ લોકોની અંદર પણ ભયની લાગણી છે કે વાહન લઈને કેવી રીતે પસાર થવું, કારણ કે અકસ્માત બનવાની સંભાવના રહેલી છે આ બ્રિજની ઉપર। હજુ હમણાં જ 2 મહિના પહેલા જ લોકાર્પણ થયું છે આ બ્રિજનું।